હમણાં થોડા સમય પહેલા જ આ જગ્યાએ આપણે અધિક જગ્યા સભા કરી ત્યારે રોપવેનું લોકાર્પણ એવો જ ખુશીનો માહોલ પાછો આપણે આવી રહ્યો છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલતા બે મોટા પ્રોજેક્ટો બધા ગામમાં ચાલુ છે, એક ઉપરકોટનો અને બીજો મહાભત મકબરાનો, અને આ બંને પ્રોજેક્ટ આ વર્ષમાં જ પૂર્ણ થવાના છે 2021ની અંદર, અને લોકાર્પણ પણ કરી દેવાના છે. તે સિવાયના એક બે નવા કામો ચાલુ કર્યા છે, ને તે છે રાત્રે પ્રકાશિત કરવાનું. એવી ત્રણ જગ્યાએ જૂનાગઢમાં પસંદ કરવામાં આવેલી છે. એક છે બાઉદીન કોલેજ, એક છે નસી મહેતાનો ચોરો, અને ત્રીજું સખીદાસની આગળ એક પાણીની ટાંકી છે. અને ત્રણેયનું લાઇટિંગનું કામ કરવાનું છે, જેને કારણે આપણે ત્યાં મહેમાન આવેલા હોય તો રાત્રે જઈ શકીએ અને બતાવી શકીએ અમારી સંસ્કૃતિ શું હતી, આ વિસ્તારની શું હતી તે કહી શકીએ. ને ફક્ત પ્રકાશ ફેંકીને નથી કરવાનું, ટુ ડાયમેન્શનલ નહીં, થ્રી ડાયમેન્શનલ, ટૂંકમાં અંદરથી પ્રકાશિત થાય જેને કારણે આપણે ખબર પડે ડાયમેન્શનલ ઇફેક્ટ આવી શકે તે પદ્ધતિ મેં ટૂંકમાં ગુજરાતમાં પહેલી વાર એવો જગ્યા બનશે જ્યાં ઇલ્યુમિનેટિંગ થશે અને ત્રણ નવા સ્પોટ બનાવવામાં આવશે. પ્રવાસન વિભાગ માટે જૂનાગઢ તો હબ કહેવાય છે, આજે સાસણ માટે ભેગા થયા છે. સાસણ ફક્ત જૂનાગઢ ગુજરાતના નકશામાં નહીં પણ વિશ્વ નકશામાં છે, કારણ એશિયાટિક સીન દુનિયામાં એક જ જગ્યાએ જોવા મળતા એનું રાજધાની કહી શકીએ, સિંહની રાજધાની તે સાસણમાં. ઘણા વર્ષોથી માગણી હતી માણસો કે અમે આવીએ, એક વાર આવી ગયા, બે વાર આવી ગયા, નવીન નથી મળતું, હવે અમે પૈસા વાપરીએ છીએ તો એનો ખર્ચનો વળત નથી મળતો, તેને કારણે કંઈક કરો જેને કારણે નવીન લાગે. અમે લાગીએ છીએ કે અલગ જગ્યામાં આવ્યા છે અને જેને કારણે નવીનીકરણનું કામ ચાલુ કરીએ છીએ. એમાં કોઈ ટુરિસ્ટ ગયો હોય તો સાસણમાં એન્ટર થાય ત્યારથી ખબર પડી જાય કે જંગલ વિસ્તાર આવી ગયો છે. ટૂંકમાં જંગલ વિસ્તારના તમામ જગ્યાએ પ્રવેશદ્વાર બનાવવામાં આવશે જેને કારણે ખબર પડે હવે જંગલ વિસ્તાર ચાલુ થાય છે. અને આર્ટિસ્ટિકલી ફક્ત ગેટ નહીં, આ વખતમાં પહેલી વાર એવું બન્યું પણ છે સરકારમાં કે આર્ટિસ્ટની ગણતરી આખું ટેન્ડર અલગ કાઢવામાં આવેલું છે. ટૂંકમાં જે કલાનું કામ કરતો હોય અને તે જ કલાનું આ ટેન્ડર લઈને કામ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવી છે. ને સાસણમાં આ વખતમાં 7 કરોડ ઉપરનું આખું ફક્ત બ્યુટિફિકેશનનું કામ માટે ટેન્ડર છે. ટોટલ 32 કરોડના કામો કરવાના છે. કોઈ ટુરિસ્ટ ગયું હોય તો પોતાના બુકિંગ કાઉન્ટરમાં જાય, સાસણમાં એન્ટર થાય તે વખતથી સાસણની પોતાની સ્થળ બદલાવી આવે. ટૂંકમાં બંને રોડ સાઈડ સારા બનાવવાના આવે છે. સી સદનમાં જાય તો ટિકિટ લેવા ગયો હોય, ટિકિટ સિવાયને પણ ફેમિલી જે આખું ભેગું હોય તે ફેમિલી આખી તે જગ્યા માણી શકે કલાક બે કલાક માટે વ્યવસ્થા કરવામાં આવશે. બીજા દેશના આપણા દેશની સંસ્કૃતિમાં ફરક છે. બીજી દેશમાં કોઈ મને ફરવા ગયા તો એકલા જતા બે માણસો, આપણા દેશમાં ફરવાની પદ્ધતિ અલગ છે. આખું કુટુંબ જાય છે, મા બાપ ભેગા હોય, છોકરા ભેગા હોય, બહેનભાઈ ભેગા હોય, દીકરા દીકરી, ટૂંકમાં 3 જનરેશન ભેગી ફરવા નીકળતી હોય છે. ને જ્યારે 3 જનરેશન ભેગી ફરવા નીકળતી હોય તો ત્રણેય જનરેશનની વસ્તુ ત્યાં મળતી હોય તો ટુરિસ્ટ સ્પોટ તરીકે હિટ જઈ શકે છે. ને તે ગણતરી સાસણમાં નવું ડેવલપમેન્ટ થશે ત્યાં ત્રણેય જનરેશનનું ધ્યાન રાખીને કરવામાં આવવાનું છે. બાળક કેવો હોય તો આપણું મગજમાં ઉછેદ કેન્દ્ર છે ત્યાં એને બાળકોની મજા આવે એવી ત્યાં વ્યવસ્થા કરવામાં આવશે, આખું સેન્ટર બનાવવામાં આવશે ત્યાં, ને જેને કારણે બાળકોને 2 કલાક બહાર જવું હોય તે રમી શકે, મજા માણી શકે. હેલો, એમ ઘરના વડીલો ભેગા આવેલા, સિનિયર સિટીઝન આવેલા હોય તો સાંજે કરવું શું તો નેચર પાર્ક બનાવવામાં આવશે જ્યાં કુદરતી વચ્ચે પોતે ફરી શકે, માણી શકે ને ત્યાં એની જરૂરિયાત વસ્તુ મેળવી પણ શકે. એમ જોવાની આ ગયા હોય યંગસ્ટર્સ, એને સાંજે શું કરવું તેના માટે સનસેટ પોઈન્ટ આખો નવો ડેવલપ કરીએ છીએ.
અને તે સ્પોટ ઉપર રાત્રે પોતે ધમાલ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ટૂંકમાં ઓલ જનરેશનને એક્સેપ્ટ થઈ શકે એવી વ્યવસ્થા ભવિષ્યમાં આ વર્ષની અંદર થાય એવું ચાલુ કામ કરવાનું છે. એ રીતે વડિયા કોઈને સિંહ જોવા માટે દેવળિયા ફાર્મની અંદર જાય તો એને પણ ત્યાં નવું લાગે, ને ફક્ત નવું નહીં પણ એને સ્કાય વ્યૂ મળી શકે. તે ગણતરીએ 90 મીટરનો ટાવર બનાવવામાં આવશે, 30 મીટરનો ટાવર, ટૂંકમાં 10 માળ જેટલી ઊંચો ટાવર બનાવવામાં આવશે. પણ ત્યાં સિનિયર સિટીઝન જઈ નહીં શકે, કારણ કે 10 માળ ચડવા અઘરા પડે ટાવર. પણ જુવાન માણસ કયો 10-10 માળ ચડી શકશે, વચ્ચે થાકી જતો થાક પણ લઈ શકશે, એવો ટાવર બનાવવામાં આવશે જેને કારણે તે જંગલ ઉપરથી જોઈ શકે. ટૂંકમાં કોઈ ટુરિસ્ટ આવ્યો હોય સાસણની અંદર તો પોતાના પૈસા ખર્ચેલાનું વળતર સંપૂર્ણ રહી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની તૈયારીમાં સરકાર ચાલે છે. જુનાગઢ જેવા શહેરો, જુનાગઢ જેવા ડિસ્ટ્રિક્ટો વધારે પ્રવાસન ક્ષેત્રે આગળ વધે તેના માટે નવી ટુરિઝમ પોલિસી જે વિજયભાઈ બનાવી છે તે પણ જાણવા જેવી છે. નવી ટુરિઝમ પોલિસી જે બનાવી છે તેની અંદર જુનાગઢ ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ કેટેગરીમાં મૂકેલું છે. સાહેબની લાગણી હતી જુનાગઢ રીએ એમાં. ટૂંકમાં જુનાગઢ શહેરની અંદર, જુનાગઢ તાલુકાની અંદર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર કોઈ માણસ પ્રવાસનની ગણતરીએ કોઈ હોટલ કરવા આવે, ભાઈ હોટલ નાની હોઈ શકે છે, 1 કરોડના ખર્ચની ઉપર હોવી જરૂરી છે. 1 કરોડ ઉપર હોટલ 1 સ્ટાર હોય, 2 સ્ટાર હોય, 3 સ્ટાર હોય, 9 સ્ટાર હોય, પણ એ હોટલ વાળો ખર્ચો 1 કરોડ ઉપર વધી વધારે કરે તો સરકાર એમાં 30% સબસિડી આપશે. ટૂંકમાં 1 કરોડનું કોઈ પણ હોટલ બાંધવા જાય તો એમાં પણ સરકાર 30% આપવા તૈયાર છે. નાની ઉપર લિમિટ કઈ નથી, ટોપ લિમિટ. તમે 10 કરોડ હોટલ બાંધો 3 કરોડ રૂપિયા, 30 કરોડ હોટલ બાંધો 9 કરોડ રૂપિયા, 100 કરોડ હોટલ બાંધો તો 30 કરોડ રૂપિયા. ટૂંકમાં દેશ નો લિમિટ સબસિડી આપવા માટે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટૂંકમાં સેન્ટરનો વધારે વિકાસ થાય તે રીતે સરકાર આગળ વધી રહી છે. સૌથી નાની માંગણીઓ મને મારી પાસેથી આવતી હતી તે હતી ગાઈડની. જુનાગઢ જેવા ગામને ગાઈડ ગણાય છે પણ 12 માસી નથી. ટૂંકમાં રોજીરોટી ઘટાડવી અઘરી પડે છે. ઉપરકોટમાં એક માણસ ગયો હોય તો 2 કે 3 ગાઈડ છે. તો આ ગાઈડનો વિકાસ થઈ શકે, આગળ વધી શકે, વધારે કમાઈ શકે તે ગણતરીની નવી યોજના મૂકેલી છે. ટૂંકમાં તમે ગાઈડ બનો અને ગાઈડનો કોર્સ પૂરો કરીને રજીસ્ટર્ડ થઈ જાઓ તો તમને દર મહિને સરકાર 4000 રૂપિયા 6 મહિના સુધી 1 વર્ષમાં એને હોટેલમાં રાખશે તો અમે આપશું. ટૂંકમાં 24000 જેટલો પગાર પર હેડ એક ગાઈડને સરકાર આપવા તૈયાર થઈ ગઈ છે. આપણો વિસ્તાર જુનાગઢ તો ટુરિઝમનો હબ કહેવાય છે. આ વિસ્તારનો વિકાસ થાય તેવી સરકારી નેમ છે, વિજયભાઈ નેમ છે. આના માટે નરેન્દ્રભાઈ પણ સપના જોયા હતા, જે ચાલુ થઈ ગયું છે રોપવેનું, એવું વિજયભાઈનું પણ સપનું છે. ઉપરકોટ એક એવી સાઇટ બને જેને કારણે માણસો ઉપરકોટની ગણતરી જોવા આવે તે રીતે વ્યવસ્થા ગોઠવીએ છીએ. હું માનું છું જુનાગઢને ઘણું મળી ગયું છે, હજી સરકાર ઘણું આપવાની પણ છે. આ ગામમાં એવી અલગ અલગ એટલી સાઇટ્સ છે જે દર વખતે રૂપે કરતા રહે તો ઘણો ટાઈમ ચાલે છે. સરકાર આ ગામ માટે અસર વિશેષ ધ્યાન રાખે છે અને ગામ પ્રતિ હું સાહેબનો પણ આભાર માની લઉં છું. આવો પ્રેમ આ ગામ પ્રત્યે રાખ્યા રાખજો, તે સાથે બેસું છું. આપ બધાનો ખૂબ ખૂબ આભાર.